શખ્સો ઝડપાયા છે. ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગમાંથી આ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. મહેસાણા ડ્રગ્સ પેડલરો આવ્યા હતા ડિલિવરી કરવા. ડ્રગ્સની ડિલિવરી થાય એ પહેલાં જ પોલીસે ધરપકડ કરી છે. અંદાજિત 20-25 લાખનું આ ડ્રગ્સ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં રોજબરોજ કોઈ ને કોઈ જગ્યા પર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. આરોપીઓ ડ્રગ્સના જે માફિયાઓ જે સકંજામાં આવી પણ રહ્યા છે. રોજબરોજ મોટા શહેરોની અંદર આપ જોઈ રહ્યા છો ડ્રગ્સ પેડલરો સતત સામે આવી રહ્યા છે, પકડાઈ રહ્યા છે. જયંતી મળશે જોડે. જયંતી, 20-25 લાખનું આ ડ્રગ્સ એ કોણ છે, આ લોકો ક્યાંથી આવ્યા હતા, શું વિગતો? મુખ્યત્વે વાત કરવામાં આવે તો હવે આ ડ્રગ્સ પેડલરો જે કહી શકાય કે તેમને કાયદાનું કે કઈ પણ રીતે પોલીસનું કોઈ ડર જ નથી રહ્યો. કારણ કે જે કહી શકાય કે આ પર સિટી છે, અહીંયા આગળ 24 કલાકથી ધમધમતા વાહનો હોય છે, રાહદારીઓ હોય છે, તેઓ અહીંયાથી પસાર થતા હોય છે. તેમજ આ વિસ્તાર જે છે જે એક ખૂબ જ ગીચ વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારની અંદર જ જે કારની અંદર આ લોકો જે છે કે ડિલિવરી કરવા માટે અહીંયા પહોંચ્યા હતા. આ જે બંને ડ્રગ્સ પેડલરો છે મહેસાણાનું હોવાનું અત્યારે તો બહાર આવ્યું છે. મહત્વની વાત છે કે એફિસરની ટીમ છે તે પણ અત્યારે ચકાસણી કરવા માટે પહોંચી છે. હાલમાં જોઈ શકાય છે કે જે ડ્રગ્સ એટલે કે એમડીનું જે પણ જથ્થો જે છે તે આશરે કહી શકાય કે 20-25 લાખની કિંમતનું ડ્રગ્સ જે છે તે અત્યારે મળી આવ્યું છે. અને કહી શકાય હાલમાં ખાસ કરીને વાત કરીએ તો જે એસઓજીની ટીમ જે છે તેઓને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ્સનું જે ડિલિવરી કરવા આવનાર જે બંને પેડલરો સાથે અત્યારે મુદ્દામાલ સાથે અત્યારે મોટી માત્રામાં આ જે તમામ એમડીનો જે સામાન જે છે તે અત્યારે પકડી પાડ્યો છે. હાલમાં તો તમામ તપાસ જે છે તે ચાલી રહી છે. એફએસએલની ટીમને પણ અહીંયા બોલાવવામાં આવી છે અને અહીંયા આગળ તપાસ જે છે તે કરવામાં આવશે. મુખ્યત્વે વધુ તપાસ આગળ ધરવામાં આવી છે કે આ ડ્રગ્સનું પેડલરિંગ જે કરનારા બંને પેડલર છે તેઓ અહીંયા કોને આપવા માટે આવ્યા હતા, કોના કહેવા પર ડિલિવરી કરવામાં આવ્યા હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે જે પોલીસે સઘન તપાસ જે છે કે અહીંયા તમામ આજુબાજુ વિસ્તારના જે તમામ લોકો જે છે તેઓની પણ અત્યારે અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે. બિલકુલ બિલકુલ, આ શખ્સો મહેસાણાથી આવ્યા. આભાર જયંતી. તો 20-25 લાખનો ડ્રગ્સ માનવામાં આવી રહ્યો છે, પણ શહેરોની અંદર આ ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે એ હકીકત છે.